જય શ્રી કૃષ્ણ મિત્રો, અત્યારે શ્રાદ્ધ ચાલી રહ્યા છે અને આપણે લગભગ અવારનવાર ખીર કે દૂધપાક બનાવતા જોઈએ છીએ. પણ ખીર માટે ચોખાને તપેલામાં દૂધ સાથે ઉકાળવા અને ખૂબ જ વાર લાગતી હોય છે. તો આજે આપણે એકદમ અલગ જ ટ્રીક સાથે કુકરમાં ખીર બનાવીશું, જે એકદમ સરસ ઘટ અને ક્રીમી બનશે અને ટેસ્ટમાં પણ રેગ્યુલર જે તમે ખીર બનાવતા હશો તેના કરતાં વધારે ટેસ્ટી બનશે. પણ રેસિપીની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે પહેલી વખત ચેનલ પર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો રેસિપીની શરૂઆત કરીએ. અહીં મેં 1/2 કપ જેટલા ચોખા લઈ લીધા છે. અહીં મેં લચકારી કોલમ ચોખા લીધા છે. તમે જીરાસર કે કણકી ચોખા કોઈ પણ લઈ શકો છો, પણ આમાં બાસમતી ચોખા નહીં લેવાના. ચોખાનો દાણો જેમ ઝીણો હશે તેમ ખીર સરસ ઘટ અને લચકાદાર થશે. તો ચોખાને 2-3 વખત પાણીથી ધોઈ અને તેની અંદર થોડુંક પાણી નાખીને આપણે આને 1/2 કલાક માટે પલાળવા મૂકી દઈશું. તમારી પાસે ટાઈમ ન હોય અને તમે ન પલાળો તો પણ ચાલે, પણ કુકરમાં 2 સિટીના બદલે તમારે 3 કે 4 વિસલ વગાડવી પડશે, એટલો ફરક પડશે. પણ ટાઈમ હોય તો 1/2 કલાક પલાળી દેવાનો. તેની સાથે અહીં મેં 9 શેકું થોડુંક ગરમ દૂધ લીધેલું છે. તેની અંદર 1 મુઠ્ઠી જેટલા કાજુના ટુકડા નાખી દઈશું. આપણે 1-1.25 લિટર દૂધની ખીર બનાવી છીએ તો એની સામે 1 મુઠ્ઠી કાજુ લેવાના, આને પણ પલાળવા દઈએ. તો જો 1/2 કલાક જેવું થઈ ગયું છે તો અત્યારે કાજુને સાઈડમાં રાખી દઈએ અને ચોખા છે તેમાંથી બધું જ પાણી નિતારી લઈએ. તો અહીં ચોખાને મેં ચાણીમાં એવી રીતના નિતારીને લઈ લીધા છે. અને હવે આપણે એક જાડા તળિયાવાળું કુકર લઈ લઈશું. આપણે કુકરમાં ખીર બનાવવાની છે એટલે તળિયે ચોટી ન જાય તેના માટે એક તો જાડા તળિયાવાળું કુકર લેવાનું અને બીજું કે અંદર ઘીવાળું બ્રશ લગાડી દેવાનું. આખા કુકરમાં અને તળિયે આપણે વ્યવસ્થિત ઘી લગાડી લઈશું. આવી રીતના કરવાથી ખીરનો ટેસ્ટ પણ સરસ આવશે અને ચોખા જરાય નીચે તળિયે ચોંટશે નહીં. તો હવે આપણે આમાં બ્રશ ફેરવ્યા પછી કુકરનું જે ઢાંકણું હોય તેમાં પણ સીટી અને જે વાલનો ભાગ હોય તેમાં સહેજ ઘીવાળું બ્રશ લગાડી દઈશું. આવી રીતના કરવાથી દૂધ ઉભરાઈને બહાર નહીં આવે. તો આ ખાસ પ્રોસેસ કરવી જરૂરી છે. આવી રીતના કરવાથી ખીર ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખીર બનતી હોય ને સાઈડમાં તમે બીજું કામ પણ કરી શકો છો. તો હવે આપણે કુકરને ગેસ ઉપર મૂકી દઈએ. ગેસ ઉપર મૂક્યા પછી આની અંદર આપણે 1 ચમચી જેટલું ઘી લઈ લઈશું અને આપણે ચોખા જે પાણીમાં નિતારીને રાખ્યા હતા તે આની અંદર નાખી દઈએ. અને મીડિયમ ફ્લેમ પર આપણે ચોખાને થોડીક વાર માટે સાંતળવાના છે, લગભગ 1/2 થી 1 મિનિટ માટે. આવી રીતના કરવાથી ચોખાનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે, ખીરનો ટેસ્ટ સરસ આવશે, કેમ કે ચોખા ઘીમાં સંતળાયેલા હશે અને સાથે જ ચોખાના દાણા એકબીજા સાથે ચોટશે નહીં, લોંદા જેવા નહીં થઈ જાય. ઘણી વખત બધા કુકરની અંદર ચોખા બાફી લે અને પછી દૂધ નાખીને ખીર બનાવતા હોય છે, પણ એવી રીતના કરવાથી ચોખા ગાંઠા થઈ જાય છે, ઢેફા ઢેફા થઈ જાય છે ચોખાના, જ્યારે આવી રીતના ઘીમાં સાંતળવાથી તે પ્રોબ્લેમ નહીં આવે. અને બીજું કે પાણીનો દાણો પીને ચોખા જો રાંધ્યા હશે તો તે ચોખા મોરા થશે. જ્યારે આપણે આની અંદર દૂધ નાખીને આને બાફીશું એના કારણે ચોખાના દાણાનો ટેસ્ટ પણ સરસ આવશે. તો લગભગ 1/2 થી 1 મિનિટ માટે મેં આને ઘીમાં સાંતળી લીધા છે અને હવે આની અંદર આપણે લગભગ 2 કપ જેટલું દૂધ નાખી દઈશું. ટોટલ મેં 1.5 લિટર દૂધ રાખ્યું છે, તેમાંથી અત્યારે મેં 2 કપ જેટલું નાખ્યું છે. વધારે દૂધ નહીં નાખવાનું, નહીતર ઉભરાઈને બહાર આવશે. ખાલી ચોખા ચડે એટલું જ આપણે દૂધ નાખવાનું છે. અને અહીં મેં ગાયનું દૂધ જ લીધું છે, પણ ફૂલ ફેટ મિલ્ક છે, મલાઈ કાઢેલું દૂધ નથી. તેની અંદર 1 ચપટી જેટલું કેસર નાખી દઈશું. કેસર નાખવું ઓપ્શનલ છે, પણ કેસર નાખવાથી કલર, સુગંધ અને ટેસ્ટ બધું સરસ આવે છે, એટલે હોય તો જરૂરથી એડ કરજો. તો ચોખાને એક વખત દૂધ સાથે મિક્સ કરી લઈએ અને દૂધમાં એક ઉફાણો આવી જાય ત્યારબાદ ઢાંકણું બંધ કરીને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 2 વિસલ થવા દઈશું. તો જો 2 વિસલ થઈ ગઈ છે અને કુકરમાંથી મેં પોતે જ વરાળ નીકળવા દીધી હતી, ઠંડુ થઈ જાય પછી કુકરને ખોલવાનું. જો એકદમ સરસ ચોખાનો દાણો આપણો ચડી ગયો છે અને તળિયે બતાવી દઉં, જરાય તળિયે આપણા ચોખા ચોંટ્યા નથી અને એકદમ સરસ ગળી ગયા છે ભાત. તો આવી રીતના ગળી ગયેલા ભાતથી ખીર બનાવવાથી ખીરનો ટેસ્ટ સરસ આવશે અને દૂધમાં ચોખા ચડ્યા છે એટલે ચોખા મોરા પણ નહીં લાગે. અને તમે જોઈ શકો છો કે કેસરના કારણે ખૂબ જ સરસ કલર આવ્યો છે. તો હવે આમાંથી આપણે લગભગ 1/2 કપ જેટલા રાંધેલા ચોખા છે તે મિક્સરમાં નાખીને આને ઠંડા થવા રાખી દઈએ અને બાકીના જે ચોખા છે તેની અંદર આપણે બાકીનું દૂધ એડ કરી દઈશું. તો અત્યારે લગભગ હું 1 લિટર જેટલું દૂધ નાખું છું. પહેલાં આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ અને 1 લિટર દૂધ આની અંદર એડ કરી દઈશું અને આને મિક્સ કરી લઈએ. તમારે ઘાટી પાતળી જેવી ખીર જોઈતી હોય એ પ્રમાણે તમે દૂધ થોડુંક વધારે ઓછું કરી શકો છો. તો એક વખત આને બરાબર મિક્સ કરી લઈશું અને હવે આની અંદર ગળપણ માટે આપણે ખાંડ ઉમેરી દઈશું.
એક લીટર દૂધની સામે હું અડધા કપ જેટલી ખાંડ લઈ રહી છું, કેમ કે ચોખા પણ છે અંદર. તો આ એકદમ પરફેક્ટ માપ થશે, છતાં પણ ગળપણ તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. અને તમારે જો ખાંડ વગરની ખીર બનાવવી હોય તો તેની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરેલી છે, એની લિંક પણ હું તમને નીચે આપી દઈશ. તો આને બરાબર મિક્સ કરીને મીડિયમ ફ્લેમ પર ખાંડ ઓગળે ત્યાં સુધી ઉકળવા દઈએ. ત્યાં સુધી આપણે અહીં જે મિક્સરમાં ચોખા રાખ્યા હતા તે ઠંડા થઈ ગયા છે, ઓછી ક્વોન્ટિટીમાં છે અને પંખા નીચે રાખ્યા હતા એટલે તરત જ ઠંડા થઈ ગયા છે. તેની અંદર આપણે જે કાજુ પલાળીને રાખ્યા હતા તે દૂધ સહિત એડ કરી દઈશું, સાથે એક નાનો જાયફળનો ટુકડો અને બે એલચી નાખી દઈએ. ખીરમાં જાયફળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એટલે થોડુંક અમથું જાયફળ જરૂરથી એડ કરવાનું, તેનાથી ખીરનો સ્વાદ બમણો થઈ જશે. અને હવે આ બધાને આપણે પીસી લઈએ. તો જે આ બધાને મેં પીસી લીધું છે અને એકદમ સરસ ઘાટી અને ક્રીમી પેસ્ટ બની ગઈ છે. ચોખાના કારણે ઘાટી થશે અને કાજુના કારણે એકદમ સરસ ક્રીમી ટેક્સચર આવશે. તો આપણી ખીરમાં ખાંડ ઓગળી ગઈ છે તો તેની અંદર આપણે આ પેસ્ટ નાખી દઈશું. અને આ પેસ્ટ નાખ્યા પછી આપણે ખીરને એકાદ મિનિટ માટે જ ઉકાળવાની છે, બહુ વધારે નથી ઉકાળવાની. અને ખાંડ સરસ ઓગળી જાય પછી જ આ પેસ્ટ એડ કરવાની. તો આને પણ આપણે બરાબર મિક્સ કરી લઈએ. તો જોયું તમે, કુકરમાં સીટી થતી હોય ત્યાં સુધી તમે બીજું પણ કામ કરી શકો છો. અને બે જ સીટીમાં આપણી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ, કેમ કે ઠંડી થયા પછી વધારે ઘાટી થશે. તમારે જો ગરમ ગરમ જ સર્વ કરવી હોય તો તમે હજી થોડીક વાર આને એકાદ બે મિનિટ ઉકળવા દઈ શકો છો, પણ ઠંડી થશે એટલે વધારે ઘાટી થશે એટલે હું નથી ઉકાળી રહી. ઉપરથી 2-3 ચમચી જેટલા ડ્રાય ફ્રૂટની કતરણ નાખી દઈએ અને આને મિક્સ કરીને નીચે લઈ લઈએ. નીચે લીધા પછી પણ થોડીક વાર પંખા નીચે રાખીને આને હલાવતા રહીશું, એટલે ઉપરથી તર ન વળી જાય, નહીંતર તર વળી જશે તો મજા નહીં આવે. અને ત્યારબાદ આને હું એક બીજા અલગ બાઉલની અંદર કાઢી લઈશ, કેમ કે કુકર ગરમ છે એટલે જલ્દી ઠંડી નહીં થાય. તો અલગ બાઉલની અંદર કાઢી અને પછી એને 2 કલાક માટે આપણે ફ્રીજમાં રાખી દઈશું. અને 2 કલાક પછી હું તમને ખીરની કન્સિસ્ટન્સી અને ટેક્સચર બતાવું કે કેટલું સરસ આવ્યું છે. અત્યારે જ તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ ખીર લાગી રહી છે. ચોખાનો દાણો અને ખીર દૂધ છે તે બંને અલગ ન થવા જોઈએ તો તમારી ખીર પરફેક્ટ બની હોય. તો જો અહીં મેં 2 કલાક પછી ફ્રીજમાંથી ખીરને કાઢી લીધી છે અને એકદમ પરફેક્ટ ઘટ અને ક્રીમી આપણી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી ખીર બની છે ને. તમે એક વખત આવી રીતના જરૂરથી ટ્રાય કરજો, કામ ખૂબ સરળ થઈ જાય છે, ઝડપથી બની જાય છે અને ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગે છે. આપણે આની અંદર જે કાજુની પેસ્ટ નાખી હતી તેના કારણે ફ્લેવર પણ આનો બમણો થઈ જાય છે. ઉપરથી ફરીવાર થોડેક ડ્રાય ફ્રૂટ નાખીને આને ગાર્નિશ કરી લઈએ અને ઠંડી ઠંડી ખીરને સર્વ કરી દઈએ. તો તમે પણ એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.